આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના ત્રીજા દિવસે લોકસભામાં સભાપતિ ઓમ બિરલાએ સાંસદોને રંગોત્સવના પર્વની શુભેચ્છા આપી હતી તેમજ લોકસભાએ રેલવે મંત્રાલયના અનુદાનની માંગોને મંજૂરી આપી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે આ વર્ષે બજેટમાં જે 400 ટ્રેનનો સંકલ્પ મૂકવામાં આવ્યો છે તે 3 વર્ષમાં પૂર્ણ થશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનને 200 કિલોમીટરની સ્પીડ સાથે અપડેટ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર રેલવેની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. આ દરમિયાન વિપક્ષે પોતાનો હોબાળો યથાવત રાખતા સભાપતિએ વારંવાર વિપક્ષને ગૃહની ગરિમા જાળવવાની ટકોર કરી હતી. જો કે તે અગાઉ રાજ્યસભામાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં અગાઉની તુલનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢમાં અકસ્માતોની સંખ્યા ઘટી છે. સપ્ટેમ્બર કે મહિને સે જબ સીરિયલ પ્રોડક્શન ચાલુ હોગા વંદે કા, શરૂઆત મેં 4 ટ્રેન પર મંથ નિકલેગી, ફિર ધીરે ધીરે વો રેમ્પ અપ હોકે 8 ટ્રેન પર મંથ નિકલેગી. સાથ હી સાથ MCF को डेवलप किया जा रहा है रायबरेली में, RCF कपूरथला को डेवलप किया जा रहा है, जिससे कि सारे के सारे जो प्रोडक्शन यूनिट्स हैं उन सब में इस नई टेक्नोलॉजी का उपयोग हो सके, उस नई टेक्नोलॉजी का इसमें मैन्युफैक्चरिंग हो सके. एक अपघात निवारण एक्सीडेंट निवारण कमेटी भी अपॉइंट की है, कलेक्टर उसके सदस्य है. तो आपको अगर ऐसा ध्यान में आता है कि यहाँ 2 से ज्यादा एक्सीडेंट हुए तो आप तुरंत इसका रेफरेंस हमारे आर ओ को दे और तुरंत हम उसको रेक्टिफाई करेंगे. इसके साथ साथ ये DPR बनाने में काफी DPR डिफेक्टिव है और धीरे धीरे अनुभव के साथ मेरा ये मत बना है कि रोड इंजीनियरिंग ही एक बहुत बड़ी समस्या है जो एक्सीडेंट का कारण है. और इसलिए स्वाभाविक रूप से DPR के बारे में भी और टेक्निकली साइंटिफिकली ऐसे DPR बने कि उसमें एक्सीडेंट ना हो, इसके बारे में भी DPR की जो पॉलिसी है, नीति है, उसको हमने सुधार कर इंटरनेशनल सक्सेसफुल प्रैक्टिसेस का अंतर्भाव करते हुए एक्सीडेंट के दृष्टि से ये रोड पे एक्सीडेंट ना हो इस प्रकार के बात ध्यान में रखकर आगे काम किया जाएगा.